નમસ્કાર દર્શક મિત્રો, શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, શેરબજારના ધબકારા કાર્યક્રમમાં વાત કરીશું ભારતીય શેર માર્કેટની. ખાસ કરીને આપણે સૌ જાણીએ છીએ કે આવતીકાલે લોકસભા ઇલેક્શન 2024નું પરિણામ છે અને તેની પહેલાં જે શનિવારે એક્ઝિટ પોલ આવ્યા છે તેને લઈને ખાસ આપણે ચર્ચા કરીશું કે તેની કેવી ઇફેક્ટ આજે માર્કેટ પર જોવા મળે છે તેની પણ વાત કરીશું. સાથે જ જે જીડીપી ગ્રોથના જે આંકડા સામે આવ્યા છે તેને લઈને ખાસ આપણે ચર્ચા કરીશું કે જે સારા આંકડા આવ્યા છે તેની અસર કેવી જોવા મળી શકે છે આવનાર સમયમાં, આ જે પ્રકારે કેવું હશે આ જીડીપી ગ્રોથનો આંકડો, હજી કેવો આગળ રહી શકે છે આગામી સમયમાં તેની પણ ખાસ કરીને આપણે ચર્ચા કરવાના છીએ. અને સાથે જ જે પ્રકારે મેં વાત કરી કે આજે માર્કેટમાં કેવી અસર ખાસ કરીને જોવા મળી શકે છે એ તમામ બાબત પર આપણે આ કાર્યક્રમમાં ચર્ચા કરવાના છીએ. તો આ તમામ ચર્ચા માટે મારી સાથે જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ હરીશ મોતિયાની. હરીશભાઈ, સ્વાગત છે આપનું. ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક. સૌથી પહેલાં તો ગયા સપ્તાહમાં ઘણી બધી ચર્ચા આપણે કરી છે, રિઝલ્ટને લઈને પણ ચર્ચા કરી, પરંતુ શનિવારે સાંજે જે આપણે વાત કરીએ એક્ઝિટ પોલના આંકડા આવ્યા, અંતિમ તબક્કાનું જે મતદાન પૂર્ણ થયું ત્યારબાદ એક્ઝિટ પોલના આંકડા આવ્યા અને તમામ એક્ઝિટ પોલમાં આપણે જોયું કે જ્યાં એક તરફી જે બહુમતી કંઈક ક્યાંક જોવા મળી રહી છે તેની અસર ખાસ કરીને આજે માર્કેટ ખોલ્યા બાદ કેવી જોવા મળી શકે છે, સાથે અને જે જીડીપી ગ્રોથના આંકડા આવ્યા છે તેને લઈને આપણું મંતવ્ય. જો આજે તો ડિસ્કસ કરવા માટે કદાચ આપણો જે સમય છે ને એ શોર્ટ લાગશે મને, કેમ કે 20-25 મિનિટમાં આટલી બધી ચર્ચા કરવા જાઉં. શોર્ટમાં કહું તો માર્કેટ બલ્લે બલ્લે છે, એમાં કોઈ ના નથી. પોઝિટિવ બધા સમાચાર છે. જો ઇલેક્શનની આપણે વાત કરવા જઈએ તો પોઝિટિવ એઝ પર એક્ઝિટ પોલ, આ એક્ઝેક્ટ પોલ નથી, જે ગઈકાલે ટીવી પર બધી જગ્યાએ ચર્ચા ચાલતી છે, આ એક્ઝેક્ટ પોલ નથી, આ એક્ઝિટ પોલ છે, ઓપિનિયન છે. તો ઓપિનિયનમાં બધા એનડીએને મેજોરિટી આપી રહ્યા છે, એક વાત ચર્ચા આપણે પછી કરીશું. બીજી વાત, જીડીપી ગ્રોથ 8.2% ઇટ્સ નોટ અ સ્મોલ ફિગર. 8.2% જીડીપી ગ્રોથ કન્ટિન્યુઅસ વધી રહ્યો છે, બરાબર. વાર્ષિક 7.8 તમારે લાસ્ટ ક્વાર્ટરનું 8.2 વાર્ષિક અને લાસ્ટ ક્વાર્ટર મીન્સ જે માર્ચ ક્વાર્ટર ગયો એમાં 7.8 અગેન. જીએસટી કલેક્શન એમાં 10% વધારો. ગ્લોબલ ક્યુઝ તો ડાઉ જોન્સ પોઝિટિવ, એશિયન માર્કેટ પોઝિટિવ. તમે મને એક નેગેટિવ ન્યૂઝ બતાવો. ચલો શિવમ, તમે એન્કર છો, તમે બેઠા છો, તમે કે દર્શક મિત્રો, હું બધાને કહું, એક ઓપન એક કહું છું, મને એક નેગેટિવ ન્યૂઝ આજે બતાવો. નેગેટિવ ડેટા છે, ન્યૂઝ નથી. તમે કહેશો કે હરેશભાઈ આ તમે શું લાયા, નેગેટિવ ડેટા છે. હા, નેગેટિવ ડેટા છે. નેગેટિવ ડેટા શું છે કે ડીઆઈઆઈ ની ફ્યુચરમાં પોઝિશન 50-50 છે. તો એને આપણે નેગેટિવ નથી ગણતા, એને આપણે ઇક્વલ કરીએ છીએ, કેમ કે ડીઆઈઆઈ બે બાજુ, રિટેલ પોઝિટિવ છે ફ્યુચરમાં. જે હોલ્ડિંગ હોય ને, જે પોઝિશન એમની શું હતી શુક્રવારે, તો રિટેલ પોઝિટિવમાં છે, અરાઉન્ડ આઈ થિંક 67%, મને એક્ઝેક્ટ ફિગર યાદ નથી, અરાઉન્ડ 67%. એફઆઈઆઈ 87% શોર્ટ, એફઆઈઆઈ શોર્ટમાં છે 87%. આને હું નેગેટિવ ડેટા કહું છું, એફઆઈઆઈ શોર્ટ. પણ ભાઈ મારા શું કહું, એફઆઈઆઈ તો કેટલા ટાઈમથી મંદી કરી રહ્યા છે અને જ્યારે જ્યારે મંદી કરે છે માર્કેટ તો તેજી પકડે છે. હવે પોતે ફસાઈ ગયા, જે રીતના મેન્ડેટ દેખાઈ રહ્યું છે, આવ્યું નથી, દેખાઈ રહ્યું છે. અને જો એ રીતના આવે કે એના કરતા પોઝિટિવ આવે તો આ એફઆઈઆઈ ક્યાં જશે? શોર્ટ કવર કરવું પડશે, જે મંદીમાં બેઠા છે મંદી કવર તો કરવું પડશે ને, ક્યાં સુધી નુકસાન સહન કરશે? તો અગેન ધેટ ઇઝ અ પોઝિટિવ. એ નેગેટિવ માંથી બી હું પોઝિટિવ કાઢું છું કે એફઆઈઆઈ જે શોર્ટમાં બેઠા છે અને આવતીકાલે મેન્ડેટ
આ રીતના જ કે આના કરતા સારું જો બીજા ડેટા તો બધા પોઝિટિવ છે. તમને કહી જીડીપી એ તો આવી ગયો છે ડેટા, ઇટ ઇઝ બ્લેક એન્ડ વ્હાઇટ પ્રિન્ટમાં છે. એક જ વસ્તુ છે કે જે હાલના તબક્કે ઓપિનિયનમાં છે, બટ ઇટ ઇઝ નોટ એન બ્લેક એન્ડ વ્હાઇટ, દેટ ઇઝ રિઝલ્ટ, દેટ ઇઝ એ કાલે આવશે. તો એ જો આવશે તો એફઆઈઆઈ શું કરશે? બટ નેચરલ શોર્ટ કવર કરશે. હવે થોડીક વાત, હવે ઇલેક્શન ઉપર આવી જવું અને ઇલેક્શનના રિલેટેડ આપણે સ્ટોક માર્કેટ ઉપર આવી જવું. સ્ટોક માર્કેટને આપણે જોવા જઈએ 2019માં પણ જો હું તમને સમય સાથે આવી જાઉં તો સાતમા ફેઝ નું જયારે ઇલેક્શન, આ મેં આર્ટિકલ 2 દિવસ પહેલા એટલે શુક્રવારે જ મેં પોસ્ટ કર્યો છે, ના શનિવારે, સોરી શનિવારે મેં પોસ્ટ કર્યો છે. મેં આ આર્ટિકલમાં લખેલું કે 2019માં જયારે 7th ફેઝ ઓફ ઇલેક્શન, જેમ આપણે ત્યાં શનિવારે હતું કે જયારે 7th ફેઝ ઓફ ઇલેક્શન થયું હતું એ વખતે, ત્યારે નિફ્ટીમાં તમને 19% મુવમેન્ટ જોવા મળી હતી, એટલે રેલી જોવા મળી હતી. એ આ વખતે બી તમને જોવા મળી, જો ટૂંકમાં પતાવીશ, આમાં બહુ લાંબી ચર્ચા નહીં કરું કેમ કે હવે આ બધી વસ્તુ બજારમાં આવી ગઈ છે, સર્ક્યુલેટ થઈ ગઈ છે, એટલે મારે બહુ ડિટેલમાં નથી કહેવું. અને એ વખતે ઈપીએસ, કે જે ઈપીએસ હતો, કે ઈપીએસ વોઝ મીન્સ નિફ્ટી જે ચાલી ફ્રોમ 18,000 અરે ફ્રોમ 10,000 ટુ 11,000 સમથિંગ, તો ઈપીએસ ડિક્રીઝ્ડ, અર્નિંગ પર શેર નિફ્ટીનું એક ઘટ્યું. અને આ વખતે માર્કેટ 19% ચાલ્યો છે, ઈપીએસ વધ્યો છે. આ ખાસ વાત સમજવા જેવી છે, હું ફંડામેન્ટલ વાત કરું છું. લાસ્ટ ટાઈમ જે 6-7 મહિનાની તમને તેજી જોવા મળી હતી એમાં ઈપીએસ નિફ્ટીનું ઘટેલું, એટલે પીઈ ઘટ્યું. આ વખતે જે 6-7 મહિનાની રેલી થઈ છે એમાં એ દરમિયાન ઈપીએસ તમારું વધ્યું છે, નિફ્ટી એની એટલી જ વધી છે 19%. એ વખતે બી 19%, આ વખતે બી 19%. ઓકે, ફેર શું છે? એ વખતે ઈપીએસ ઘટેલું અને વધ્યું છે, એટલે મીન્સ એ વખતે ઇલેક્શન વોઝ ડિસ્કાઉન્ટેડ ઇન ધ માર્કેટ, આ વખતે ઇલેક્શન ઇઝ નોટ ડિસ્કાઉન્ટેડ, ઓર ઇફ ઇલેક્શન ઇઝ ડિસ્કાઉન્ટેડ ધેન ધ ફંડામેન્ટલ ઇઝ નોટ ડિસ્કાઉન્ટેડ. અને હમણાં જે આંકડા આવ્યા મારા લેખ પછી કે જીડીપી ગ્રોથ પણ વધ્યું છે, ડેટા વધ્યો છે, યુએસમાં પણ તમને કોર પીસીઆઈ જે છે એ પણ તમને પોઝિટિવ જોવા મળે છે, ઓલ ધ થિંગ્સ આર પોઝિટિવ. એક વાત સમજવા જેવી છે, આપણે બી અહીંયા ઘણી વખતે હિન્ટ આપી હતી, મેં ક્લિયર કીધું હતું કે તમે કયા સ્ટોકમાં ઇન્વેસ્ટ કરો. મેં કીધું બીજેપીનું મેનિફેસ્ટો, મેં ઇન્ડી એલાયન્સના મેનિફેસ્ટો પર બહુ લાંબી ચર્ચા કરી જ નથી, કેમ કે એમાં ચર્ચા કરવા જેવું કશું હતું જ નહીં, બધું ફ્રી બીઝ જ હતા કે અમે તમને આ આપીશું, અમે તમને આ આપીશું. તમે આપવાની જ વાત કરતા હતા, ગ્રોથની વાત નતા કરતા. સ્ટોક માર્કેટને ગ્રોથથી મતલબ છે, ઇન્વેસ્ટર્સ છે, તમારા પાસેથી ભીખ લેવા નથી બેઠા, સોરી મારે આ શબ્દ વાપરવો પડે છે, ફ્રીબીઝ માટે નથી બેઠા સ્ટોક માર્કેટ. સ્ટોક માર્કેટને ગ્રોથ જોઈએ છે, દે આર રેડી ટુ ઇન્વેસ્ટ. અને જો તમે આપવાની ખાલી વાત કરો વિધાઉટ એની ઇન્કમ, કે ઇન્કમ તમે મારી કરી તો ઇન્કમ ઇન્ક્રીઝ કરશો, તમે એ વાત નથી કરી રહ્યા, વિચ સ્ટોક માર્કેટ વિલ નોટ લાઈક, એક્ઝેક્ટલી એ થઈ રહ્યું છે. હવે અહીંયા એક વાત કરું, જે પ્રમાણના એક્ઝિટ પોલના ડેટા તમામ એજન્સીઓએ ગઈ પરમ દિવસે આપ્યા છે શિવમ, આઈ થિંક જો હું એવરેજ કાઢવા જાઉં એમાં તો 340 સીટ એનડીએને મળે છે, 340 થી 380, હું એવરેજ લઉં છું, એટલે બોટમ નો એવરેજ અને ટોપ નો એવરેજ. બે એજન્સી એ અગેન તમને 400ની આસપાસની તમને એનડીએને આપ્યું છે, કે બે એજન્સી કે છે કે હા 400, બટ બોટમ રફલી
એવરેજમાં હું આવું તો 342, 370, 380 આ એક રેન્જ બેસે છે. એટલે એનડીએ ને 340 થી 370-80 આ એક સારાંશ આવે છે. હવે 340 થી 370-80 સારાંશ જો આવે છે તો એનો મતલબ એ થયો કે બીજેપી ઇઝ 270. કારણ કે 60-70 સીટ્સ તો બીજેપીના જે અલાઈઝ છે એ લઈ જશે, જેમ કે ટીડીપી છે, મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની સેના છે જે 5-1 વોટ લઈ જાય, તમારા બિહારમાં તમારા બે અલાયન્સ, બે કે તો બે અલાયન્સ છે, પાસવાન અને હમ. પછી તમે યુપીમાં આવો તો અનુપ્રિયા પટેલ, પછી ચરણસિંહના સન, પછી એવી રીતે તમે સાઉથમાં જાઓ તો ઓલ ઇન્ડિયા ડીએમકે, તેલુગુ દેશમ મેં વાત કરી, વગેરે વગેરે બધી જગ્યાએ તમે જો અલાયન્સ બી અને બીજા બધા જે નોર્થ ઇસ્ટમાં તમારા અલાયન્સીસ છે એમ કરીને લેવા જાઓ તો મે બી કદાચ 60-70. તો હું એ જો કરું તો 270 to 310 ઇઝ બીજેપી રફલી આમાંથી. હવે 270 to 300 જો બીજેપી આવે છે તો નથિંગ એક્સ્ટ્રાઓર્ડિનરી, ધેન ફંડામેન્ટલ જ રેલી તમને જોવા મળશે, ફંડામેન્ટલ જ રેલી તમને જોવા મળશે. પછી તમે ઇલેક્શન રેલીને ભૂલી જજો. હવે આવતીકાલે મેન્ડેટમાં જો આ એક્ઝિટ પોલ હજી ટાંચો પડે, એટલે ઇફ ઇટ ફોલ્સ શોર્ટ એન્ડ ધીસ એક્ઝિટ પોલ ગિવ્સ યુ અ રિઝલ્ટ ટુ બીજેપી, બીજેપી ને 329 ઉપર, એટલે 330, 31, 32, 329 થી ઉપર બીજેપી ને, એનડીએ ને તો ચલો ભાઈ આપણે ગણીએ કે 60-70. કારણ કે આપ જુઓ તો થોડુંક અપ એનાલાઇઝ કરવા જાઓ પાસ્ટમાં તો પ્રધાનમંત્રી એઝ અ બીજેપી કાર્યકર્તા ખૂબ જ મહેનત કરી છે આજ સુધી. એવી મહેનત જ્યારે હું નાનો હતો તો મીન્સ મારી સમજ એટલી બધી નહોતી, બટ મેં ઇન્દિરાજીને જોયો છે આવી મહેનત કરતા. પ્રાઇમ મિનિસ્ટર ની વાત કરું છું, મનમોહન સિંહજી છે કે બીજા બધા પ્રધાનમંત્રી આવી મહેનત કરી હોય મને મને યાદ નથી આવતો. સોરી, મારી યાદ શક્તિ એટલી સ્ટ્રોંગ નથી, મારી સમજ શક્તિ કદાચ એટલી સ્ટ્રોંગ નથી કે મને આ યાદ, પણ જ્યાં સુધી મારી સમજ શક્તિ છે મને યાદ, જ્યાં યાદ છે એમાં પ્રધાનમંત્રીએ મહેનત કરી છે. અને આ મહેનત ફક્ત 15 દિવસ કે મહિનાની નથી, છેલ્લા 2 વર્ષથી પ્રધાનમંત્રી એમની ટીમ એમના કાર્યકર્તાઓ ગ્રાઉન્ડ લેવલ ઉપર મહેનત કરી રહ્યા છે. મેં ઘણું બધું સાંભળ્યું જુદી જુદી ચેનલોમાં વાતમાં, તો એક જ કોન્સન્ટ્રેશન હતું, ઇન્ક્રીઝ ધ people, increase the votes of BJP. આપ જો ગઈ વખતે opposition, જ્યારે મોદી 2 ની સરકાર હતી ત્યારે opposition કહેતા હતા કે મોદીને તો 37.5% જ વોટ મળ્યો છે, એટલે 63% ઓફ ધ પોપ્યુલેશન આર અગેન્સ્ટ બીજેપી, એમને ફક્ત 37.5% જ મળ્યો છે. મોદીએ એના ઉપર કોન્સન્ટ્રેટ, આ 37 શુડ બી મોર દેન 50. અને એક્ઝિટ પોલમાં તમે જુઓ તો ઇટ હેઝ ઇન્ક્રીઝ્ડ એક્ઝિટ પોલમાં. આવતીકાલે વધારે ખબર પડશે. અને એ જો ખરેખર વધીને 50% સુધી જો આવી જાય, ઇફ બીજેપી ને જે વોટ્સ કે એનડીએ ને જે વોટ્સ મળી રહ્યા છે, ઇફ દેટ ટોટલ ટેલી ગોઝ ટુ 50% ઓર 50% પ્લસ ઓર અરાઉન્ડ 50%, આ પોઈન્ટ ઉપર ભી ફક્ત ખાલી સીટ ઉપર જ આપણે આગળ વધવાની જરૂર નથી. સ્ટોક માર્કેટને, સ્ટોક માર્કેટના તમામ રિટેલ ઇન્વેસ્ટર્સને આ ધ્યાન રાખજો, વોટિંગ પર્સન્ટેજ 50% ના ઉપર આવી જાય તો પણ બજારમાં સારી એવી તેજી આવશે. એમાં બીજેપી ને 330 ની આસપાસ આવી જાય તો પણ સારી તેજી છે. આઈ એમ કમ્પેરિંગ વિથ ફ્રાઈડે ક્લોઝ. 2019 માં
જે રીતના ડેટા હતા એક્ઝિટ પોલમાં, એ વખતે તમારા પાસે 4 દિવસ હતા ટ્રેડિંગ કરવા માટે, કે ત્યાં બી સાતમું ચરણ જે હતો શનિવારે હતો, આ વખતે બી સાતમું ચરણ શનિવારે છે, પણ આ વખતે તમને એક જ દિવસ મળે છે, મંગળવારે રિઝલ્ટ છે, લાસ્ટ ટાઈમ ઇટ વોઝ થર્સડે, ગુરુવારે રિઝલ્ટ, એટલે 4 દિવસ તમને મળે છે. હવે એ 4 દિવસનું ઇમ્પેક્ટ તમને આજે જ તમને જોવા મળશે. તો લાસ્ટ ટાઈમ 2.2% નિફ્ટી ઓપન થઈને 2.90% એ બંધ આપી દીધા 4 દિવસ. નિફ્ટી એક્ઝિટ પોલ પછી 2.2% ખુલીને, ગેપ અપ ઓપન થઈને 2.90% બંધ આપી હતી. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, તમારું વોલેટિલિટી ઇન્ડેક્સ લાસ્ટ ટાઈમ 28% હતો, 27-28% હતો, જે એક વખત ઘટીને આ 4 દિવસમાં 28% જે તમારું વોલેટિલિટી ઇન્ડેક્સ હતો એ આ 4 દિવસમાં ઘટીને 24 કે 23 સમથિંગ, અને ત્યાંથી ફરી પાછો વધીને 27-27, એટલે 4 દિવસમાં વોલેટિલિટી ઇન્ડેક્સ ઘટ્યો નહોતો. સમજી ગયા તમે હું શું કહેવા માંગુ છું? બધી વસ્તુ ઓપન ના થાય, પણ તમને મેં ઘણી બધી વાત આ શેર કરી છે. બીજી વાત, ઘણા બધા હિન્ટ્સ આપણે સૌને મળી છે, મેં તમને આપી છે, તમને બીજી બધી ચેનલો માંથી તમને મળે છે, પેપર માંથી તમને મળે છે, વગેરે વગેરે ઘણી બધી જગ્યાથી મળે છે. મિત્રો, આપે કે શિવમ, આપે ક્યારે સાંભળ્યું છે કે મોદી સરકારે 100 ડેઝ નો પ્લાન તૈયાર કરી દીધેલો હતો? શિવમ, મને જવાબ જોઈએ છે. આ વાત આપે સાંભળેલી કે મોદી સરકારે એમની નેક્સ્ટ ટર્મ ના 100 ડેઝ શું કરવાના છે એ પણ એમને તૈયાર કરી દીધું, રાઈટ? આ વાત મોસ્ટલી બધાને ખબર છે, કેમ કે બહુ ચર્ચિત હતી આ વાત. હવે જો 100 ડેઝ ની તૈયારી જો પહેલાથી કરી હોય, એનો મતલબ શું છે કે બ્યુરોક્રેટ્સ, બ્યુરોક્રેટ્સ એટલે ત્યાંના આઈપીએસ, આઈએએસ, આઈએએસ ઓફિસર્સ જે છે, ત્યાંના સેક્રેટરી છે વગેરે વગેરે, એમને ખબર હતી કે સરકાર તો આ જ આવવાની છે. તો 100 દિવસના કાર્યકાલમાં આપણે શું કરીશું, શું નહીં કરીએ, ઓકે, એની બી તૈયારી આપણે અત્યારથી કરી દઈએ. દાખલા તરીકે તમે 7th સ્ટેન્ડર્ડ માં છો અને તમે 8th સ્ટેન્ડર્ડ માં જઈ રહ્યા છો, તો વેકેશન માં તમે તમારું સ્ટડી મેટર ચાલુ કરી દો છો, 8માની તૈયારી શરૂ કરી દો છો, કે તમે 9th માં છો, 10th માં જાઓ છો, તો તમે તૈયારી કરો છો કે હું 10th માં તો જવાનો જ છું. તો તમે વેકેશન માં જ તમે પ્રિફરેબલી ઘણા બધા ચેપ્ટર્સ તમે તૈયારી કરી દો છો કે ભાઈ નેક્સ્ટ યર મને શું આવશે, એટલે મને સ્કૂલ ટાઈમમાં મને તકલીફ ના પડે. એક ઇન્ટરવ્યુમાં, પ્રધાનમંત્રી મોદી સાહેબના ઇન્ટરવ્યુની વાત નથી કરતો, હું આપણા ફોરેન મિનિસ્ટર જયશંકરજી, એમનો એક ઇન્ટરવ્યુ મેં સાંભળ્યો નેશનલ ચેનલ ઉપર, આઈ થિંક એનડીટીવી ઉપર. એમને તો ક્લિયર કટ કીધું હતું કે જે લાસ્ટ 2 ટર્મ ગઈ ને અમારી, જે 10 વર્ષ અમારા ગયા ને, ઇટ વોઝ જસ્ટ મેન્ટેનિંગ અ ફાઉન્ડેશન, કે અમે એક ફાઉન્ડેશન તૈયાર થયો છે, એક રન અવે તૈયાર થયો છે, પ્લેન ફ્લાઇટ તૈયાર થઈ છે, એક રનવે, એરપોર્ટ જયારે તૈયાર થાય તો પહેલા રનવે થાય અને પછી પ્લેન ત્યાં હોય, તો રનવે તૈયાર થયો છે, ફ્લાઇટ છે. હવેના 5 વર્ષ બહુ કાઠા છે, બહુ અઘરા છે, બહુ ટફ છે. આ જયશંકર સાહેબે કીધું કે હવેના 5 વર્ષ બહુ ટફ છે. આ 5 વર્ષમાં ભારત, ઇન્ડિયા, હું ભારત કહીશ, ભારત ઇઝ રેડી ટુ ટેક ઓફ. તમે એમ મને પૂછશો કે હરેશભાઈ, ઇફ ભારત ઇઝ રેડી ટુ ટેક ઓફ, તો ડિફિકલ્ટ કઈ રીતના? આ 5 વર્ષ અઘરા કઈ રીતના? એક વાત તમારા જીવનમાં હું તમને પૂછું
તમારી પ્રગતિ થાય તો તમારા પ્રગતિથી કેટલા લોકો ખુશ થાય છે અને કેટલા લોકો તમારા પગ ખેંચે છે, આ તમારા પ્રશ્નનો જવાબ છે. એટલે કહું છું અઘરું છે. એટલે જયરામજીએ પણ કીધું છે કે આ 5 વર્ષ અઘરું છે. એમને આ સ્ટેટમેન્ટ પાસ નથી કર્યું, આ સ્ટેટમેન્ટ હું કહું છું કે જ્યારે ઇફ ધ ફ્લાઇટ ઇઝ રેડી ટુ ટેક ઓફ, ત્યાં ઘણા બધા, હું આપણા નથી કહેતો, આપણા દેશમાં જ, આપણા દેશમાં તો છે જ, વિશ્વમાં ઘણી ડેવલપ્ડ કન્ટ્રીઝ, દે વિલ નોટ લવ ઇટ કે એક ઓર દેશ હમારે પાસ મેં આગે બેઠે, જો કલ હમારા ગુલામ થા, કલ જિસકો હમ ડિક્ટેટ કરતે, કલ જિસકે ઉપર હમ રાજ કરતે, કલ જિસકે ઉપર હમ હમારી જબરદસ્તી ચલાતે, હમ કહેતે થે ઉઠો તો ઉઠો, બેઠો તો બેઠો, આજ વો દેશ હમારે સામને મુંહ ખોલ રહા હૈ, વો દેશ આજ હમારે કોઈ મતલબ શાયદ હમારે કહેને પે નહીં ચલ, બટ નેચરલ. આપણા જીવનમાં બી જોઈ લો ને, આપણે જે પોઝિટિવ થઈએ કે આપણે આપણા લાઈફમાં થોડી પ્રગતિ કરતા જઈએ, તો આપણને બી આ તકલીફ થાય છે, નથી થતી એવું નથી, તો આપણા દેશને નહીં થાય, તો આપણે ત્યાં ઉપર જે બેઠા છે શું એમને નહીં થાય, એમને બી થશે. તો ધીસ 5 યર્સ ઇઝ રિયલી ટફ. હમણાં જ મોદી સાહેબના અમુક સ્ટેટમેન્ટ હું સાંભળતો હતો નેક્સ્ટ ચેનલમાં, તો મોદી સાહેબનું સ્ટેટમેન્ટ હતું કે ધીસ 5 યર્સ, કે આ 5 વર્ષ હવે દેશના રિફોર્મ્સમાં જશે, આપણે આપણી જૂની સોચમાંથી બહાર આવવું પડશે અને રિફોર્મના સાથે ટ્રાન્સફોર્મ થવું પડશે. મીન્સ ડ્રાસ્ટિક ચેન્જીસ આર કમિંગ, ચેન્જીસ આવી રહ્યા છે. કઈ રીતના આવે છે, શું આવે છે, એમના મેનિફેસ્ટોમાં બધું લખેલું છે. એટલે તમે મને ના પૂછતા કે શું ચેન્જીસ છે, એ બધું મેનિફેસ્ટોમાં છે. મેનિફેસ્ટો વાંચી લેજો, હવે ગમે ત્યાંથી કાઢીને બી વાંચી લેજો. એ મેનિફેસ્ટોમાંથી કાઢીને તમે તમારું ઇન્વેસ્ટમેન્ટ આ 5 વર્ષ માટે તો એટલીસ્ટ અહીંયા રાખજો. ફાઇનાન્સ મિનિસ્ટર બી કહીને બેઠા છે, હોમ મિનિસ્ટર અમિતભાઈ શાહ બી કહીને બેઠા હતા, પ્રધાનમંત્રી પોતે પણ કહીને બેઠા. એમનો તો આ કદાચ સ્ટેટમેન્ટ હતું કે વો ક્યા બોલતે હૈ તુમ, આપકા જો વો કામ બંધ ના હો જાય, એટલે ટર્મિનલમાં સર્કિટ લાગીને બંધ ના થઈ જાય, રાઈટ? આવા કઈક સ્ટેટમેન્ટ હતા. આપને ડિસિઝન લેવાનું છે. હું તો તમને અહીંયાના અંદરની માહિતી, હજી તો ઘણી બધી અંદરની માહિતીઓ છે જે આવા તબક્કે આપણને ખબર પડી છે, જે શેર કરવા હું ઈચ્છીશ તમારા બધા સાથે. સ્ટોક માર્કેટમાં માર્કેટ આજે ગેપ અપ ઓપનિંગ દેખાય છે, માર્કેટ તેજી તરફી છે. વિક્સ મેં વાત કરી કે ભાઈ 2019માં કઈ રીતના થયું હતું, 28 થી ઘટીને 24, 23, 23 થી ફરી પાછું વધીને 27, 28, આ વખતે બી કદાચ ઘટે, 24 છે આ વખતે, કેટલું ઘટે છે, શું ઘટે છે જોઈએ. સાથે સાથે અહીંયા જીડીપી ના આંકડા આવ્યા છે, ગ્લોબલ ક્યુઝ બધા પોઝિટિવ છે, તો કઈ રીતના કયા લેવલ ઉપર જવાનું છે. વી આર ઇન ધ સ્કાય, આપણે હાયર લેવલ ઉપર છીએ, ઓલ ટાઈમ હાઈ ઉપર આપણે ખુલી રહ્યા છીએ, બધું બદલે બદલે છે, બધું બદલે બદલે છે. તો નેગેટિવ ક્યાં છે? તો નેગેટિવ ફક્ત તમારું પ્રોફિટ બુકિંગ છે. મેં તમને વાત કરી હતી અહીંયા શરૂઆતમાં કે પોઝિશન હોલ્ડિંગમાં DII 50-50, FII શોર્ટ, રિટેલ્સ પોઝિટિવ, રિટેલ ઇન્વેસ્ટર પોઝિટિવ હતા. આજના ડેટામાં રિટેલ ઇન્વેસ્ટર શું કરે છે એ ડાયરેક્શન છે. જો રિટેલ ઇન્વેસ્ટર પકડી રાખે તો માર્કેટ હજી ઉપર જશે. રિટેલ ઇન્વેસ્ટર જો હવે પ્રોફિટ બુકિંગ શરૂ કરે અને FII ખરીદવાનું શરૂ કરે તો બંને મેચ થઈ જશે, તો માર્કેટ મે બી કદાચ સ્ટેબલ રહે કા તો નીચે આવે. જી, લેટ્સ સી વોટ હેપન્સ. જોઈએ આજે શું થાય છે. શિવમ, આજે કોઈ ચર્ચા કરી નથી કોઈ પર્ટિક્યુલર ઇન્સ્ટ્રુમેન્ટની, તો નથી, પણ છતાં બી કહી દઉં કે મારું ક્યાં કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ નથી, પણ જી હા, મારા મિત્રો છે, મારા રિલેટિવ સગા સંબંધીઓ છે, મારા ફેમિલી મેમ્બર્સ છે, ટ્રેડિંગને ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે, એ લોકોનું ઇન્વેસ્ટમેન્ટ છે જ માર્કેટમાં મારા દીકરાનું. તો સીધી વાત છે કે મારી ફેમિલી ઇન્વોલ્વ છે, તો આપ મારો ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ત્યાં જોઈ શકો છો.
હેપી ટ્રેડિંગ ડે. થેન્ક યુ સાથે જોડાવા બદલ રીશભાઈ. તો દર્શક મિત્રો, હાલ ચર્ચા કરી સમગ્ર બાબતને લઈને કે આ છે કેવા પ્રકારનું માર્કેટ રહેશે, આવતીકાલે ઇલેક્શનનું રિઝલ્ટ છે ત્યારે તેની પર નજર આજે શેર માર્કેટ પર ખાસ રહેવાની છે. તો અત્યારે બસ આટલું જ, ફરી મળીશું, રજા આપશો, નમસ્કાર.